નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે જુદા જુદા ગણિતના બે પ્રકરણ શીખ્યા બરાબર હવે આપણે તમારું પાઠ્યપુસ્તકનું પ્રથમ ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ એના વિશે અભ્યાસ કરશું સંખ્યા પદ્ધતિ હવે આપણે આગળ જતા આનાથી થોડું વિશિષ્ટ 10મા ધોરણની અંદર પણ આવશે વાસ્તવિક સંખ્યાઓ સ્વરૂપે અહીં તમે અત્યારથી ભૂતકાળમાં તમે સંખ્યા વિશે થોડો થોડો અભ્યાસ કરતા આવ્યા છો કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય કે પૂર્ણ સંખ્યા કોને કહેવાય કે પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય આપણે એક વખત ફટાફટ બધાને રિવિઝન કરી લઈએ અને ત્યાર પછી આગળ વધશું જો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે નેચરલ નંબર થાય પ્રાકૃતિક સંખ્યાઓ અનંત હોય આપણે ખબર છે પણ એની શરૂઆત નાના નાની પ્રાકૃતિક સંખ્યા એક હોય એક બે પછી ત્રણ અહીંયા ડોટ 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 લખ્યા છે એનો મતલબ એમ થાય કે અનંત સુધી આપણે આવેલી હોય તમે ગણી ના શકો એટલી અનંત સંખ્યા હોય અનંત મતલબ આપણે એનો અંત નથી એવી ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓ જે પ્રાકૃતિક સંખ્યા હતી એની અંદર ફક્ત તમે ઝીરો ઉમેરો તો તમારી પૂર્ણ સંખ્યા બની જાય બાકી બધો પ્રાકૃતિક સંખ્યાનો જ ગણ છે ખાલી એક ઝીરો વિશેષ એડ કરી દો તો પૂર્ણ થાય એને સાંકેતિક દ્રષ્ટિએ ડબલ્યુ તરીકે ઓળખાય હોલ નંબર આ નેચરલ નંબર છે ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓની અંદર ઇન્ટીજર્સ નેગેટિવ પણ આવી જાય એટલે અહીંયા જો તમે કે જે ડબલ્યુ હતો એ તો છે જ પણ સાથે માઇનસ નંબર એડ થઈ જાય માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે ત્રણ આવી બધી સંખ્યાઓ હોય એને આપણે પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખાય બરાબર હવે આપણે અહીં જે વિશેષ એનાથી આગળ સ્વરૂપ ભણવાનું છે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ આપણે આગલા જે પ્રેક્ટિસ કરશો એની અંદર તમે બે સંખ્યાઓ છે સમય સંખ્યાઓ કેટલી આવેલી હોય બે સંખ્યાઓ છે અસમય સંખ્યા કેટલી આવે એના વિશે અભ્યાસ કરવાનો હોય તો સમય સંખ્યા કોને કહેવાય તો સમય સંખ્યાને આપણે ક્યુ તરીકે ક્વાટ્રિક ક્યુ તરીકે ઓળખીએ છીએ સાંકેતિક ભાષાની અંદર અહીંયા એક ચતુર્થાંશ છે મતલબ કે કોઈ પણ સંખ્યા હોય પી ભાગ્યા ક્યુ સ્વરૂપ હોય પી ભાગ્યા ક્યુ સ્વરૂપ હોય પી ભાગ્યા ક્યુ સ્વરૂપ તો આ એક સમય સંખ્યા કહેવાય બરાબર એક ચતુર્થાંશ છે કે બે પંચમાંશ છે કે અહીંયા ત્રણ પોઈન્ટ પાંચ છે દશાંશ સ્વરૂપ આપેલું છે પોઈન્ટ દૂર કરો તો આપણે નીચે દસ લખશું તો 35 ભાગ્યા 10 થઈ જાય નાનું સ્વરૂપ આપો તો એ પણ એક પ્રકારની સમય સંખ્યા થઈ જાય તો આવી જે બે સમય સંખ્યાઓ એના વચ્ચેની સંખ્યાઓ શું હોય એના વિશે આપણે અભ્યાસ કરવાનો હોય સમય અને અસમય સંખ્યાઓ આપણે આગળ 10મા ધોરણની અંદર જશું તો આનો બંને બધાનો સમાવેશ કરીને વિશિષ્ટ એક સંખ્યા બનાવી વાસ્તવિક સંખ્યા એનો અભ્યાસ કરશું અહીં સમય સંખ્યાની અંદર બે પ્રકાર પાડવામાં આવે છે સમય સંખ્યા એક શાંત સમય સંખ્યા હોય અને એક અનંત આવર્ત સમય સંખ્યા હોય હવે શાંત સમય સંખ્યા કોને કહેશો અને અનંત આવર્ત સમય સંખ્યા કોને કહેશો આના વિશે આગળ આપણે સ્વાધ્યાયની અંદર વિશેષ અભ્યાસ કરવાનો છે શાંત સમય સંખ્યા એટલે એવી સંખ્યા કે આપણે પી ને ક્યુ વડે ભાગાકાર કરી અને જો ભાગાકાર પૂર્ણ થઈ જાય તો એને શાંત સમય સંખ્યા કહેવાય દાખલા તરીકે એક ભાગ્યા ચાર એ તો તમે એક ને ચાર વડે ભાગશો તમારો ભાગાકાર ને પૂર્ણ થઈ જશે માન લો અહીંયા હું બતાવું તમને આપણે એક ભાગ્યા ચાર કરશું તો આપણો ભાગ નીચાર એટલે પેલા ઝીરો મૂકી દેશું અને પોઈન્ટ દર્શાવ્યું ચાર ધુ આઠ અહીંયા દસ માંથી આઠ બાદ કરશું તો બે બચ્યા ફરી પાછું આપણે એક ઝીરો ઉપર લેશું ચાર પચાવ વીસ હવે તમે જોઈ શકો અહીંયા શેષ કેટલી આવી ગઈ ઝીરો જો તમારી શેષ ઝીરો આવી જાય એટલે અહીંયા તમારો ભાગાકાર પૂર્ણ થયેલો કહેવાય અહીંયા ઝીરો પોઈન્ટ પચીસ તમારો જવાબ આવી ગયો તો જો ભાગાકાર શેષ ઝીરો આવી જાય એવા સ્વરૂપમાં હોય તો એને શાંત સમય સંખ્યા કહેવાય શાંત સમય સંખ્યા કહેવાય એવું સ્વરૂપનું બરાબર ત્યાર પછી અનંત આવૃત સમય સંખ્યા હોય અનંત આવૃત એટલે શું થાય કેટલાક ભાગાકાર એવા કે ભાગાકાર પૂર્ણ નથી થતો ભાગાકાર પૂર્ણ નથી થતો પરંતુ એ લે સંખ્યા રિપીટ થયા રાખે એક ઉદાહરણ તમને બતાવું દાખલા તરીકે અહીંયા લખ્યા છે એક ભાગ્યા ત્રણ આપણે એક નો આપણે ત્રણ વડે ભાગાકાર કરી તમે અહીંયા જોઈ શકો છો એક ને આપણે ત્રણ વડે ભાગશું પેલો ભાગ નીકળે ઝીરો મૂક્યા ઝીરો પોઈન્ટ કરીને અહીંયા દસ કર્યા હવે ત્રણ તેરી નવ એટલી દાબ ઉપર આપણે ઝીરો ઝીરો ઉતારતા જશું તો ત્રણ તેરી નવ ફરી એક પછી ઝીરો ત્રણ તેરી નવ ફરી એક પછી ઝીરો ત્રણ તેરી તમારો ભાગાકાર તમે આખી જિંદગી ભાગાકાર કરશો ને તો પણ આ ભાગાકાર પૂરો નહીં થાય આખું બીજું કાંઈ ઉદાહરણ કરો ભાગાકાર કરે રાખશો તો આ ભાગાકાર પૂર્ણ નહીં થાય તમારી એ બે સંખ્યા તમારે રિપીટ થયા રાખે ઝીરો પોઈન્ટ ત્રણ 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 તો ભાગાકાર પૂર્ણ નથી થતો જયારે મેં અહીં ભાગાકાર કરે તેમાં શું થયું આપણે શેષ ઝીરો આવી કીધી તો ઝીરો આવી ગઈ એટલે ભાગાકાર પૂર્ણ થયો અને શાંત દશાંશ સ્વરૂપ કહેવાય અને શું કહેવાય અનંત આવૃત કહેવાય અનંત આવૃત કહેવાય બંને સમય સંખ્યા છે બંને સમય સંખ્યા છે પણ ફરક શું છે અહીં ભાગાકાર પૂર્ણ થાય છે અહીં ભાગાકાર પૂર્ણ નથી થતો એની એક સંખ્યા રિપીટ થયા રાખે છે એની એક સંખ્યા રિપીટ થયા રાખે છે તો એને આપણે શું કહેશું શાંત દશાંશ સ્વરૂપે અનંત આવૃત સમય સંખ્યા કહેવાય અને આપણે શોર્ટમાં દર્શાવવું હોય તો આપણે ભાગાકારનો જવાબ આ રીતે દર્શાવી શકીએ ત્રણ ત્રણ જ સંખ્યા રિપીટ થાય ને તો ત્રણ ઉપર બાર કરી દેવાય ઝીરો પોઈન્ટ ત્રણ બાર એટલે
આ 12 નો મતલબ એમ થાય કે અનંત આવૃત સુધી 3 વિસ્તરેલા છે તો 0.312 કહેવાય તો આવી જે સંખ્યા હોય જેના ઉપર 12 આવેલો હોય બધી સમય સંખ્યા છે જેના ઉપર 12 આવેલો હોય દરેક પ્રકારની સમય સંખ્યા જ કહેવાય તો આ સમય સંખ્યા આપણે બે પ્રકાર આપણે જોયા ત્યાર પછી અસમય સંખ્યાઓ હવે અસમય સંખ્યાઓ એટલે કેટલીક સંખ્યા એવી છે કે આપણે ભાગાકાર કરશું અહીંયા જો આપણે જો 0.333 એ જ સંખ્યા રિપીટ થતી હતી પણ કેટલીક એવી સંખ્યા આવે આપણે ભાગાકાર કરો તો એને સંખ્યા ના આવે રિપીટ કરશો તો તમને કોઈ પાછળ દરેક આંકડા દરેક વખતે અલગ આવશે દાખલા તરીકે કેલ્ક્યુલેટરની અંદર વર્ગમૂળનું મૂલ્ય જોશો 3 નું જોશો વર્ગમૂળ 5 જોશો વર્ગમૂળ 6 જોશો આવી દરેક સંખ્યા કોઈ પાછળ સંખ્યા તમારે સતત બદલ્યા જ રાખશે અને તમારો ભાગાકાર પણ ક્યારે પૂર્ણ નહીં થાય શેષ 0 ક્યારે પણ નહીં આવે આવા પ્રકારની જે સંખ્યા હોય ને એને અસમય સંખ્યાઓ કહેવાય અસમય સંખ્યાનું સ્વરૂપ કેવું હોય અનંત અને અનાવૃત હોય તમે ખાસ યાદ રાખવાનું અનંત અને અનાવૃત હોય અનંત હોય મતલબ એનો પૂર્ણ નથી થતો ભાગાકાર અનંત છે અને અનાવૃત એટલે કે એ જ સંખ્યા રિપીટ નથી થતી આપણે અનંત અને અનાવૃત હોય જ્યારે સમય સંખ્યા હોય એ અનંત અને આવૃત સ્વરૂપ ની હોય અથવા સાત દશાંશ સ્વરૂપની હોય અહીં એક પ્રકાર બીજો કે તમને જો ફક્ત પાઈ આપેલી હોય તમે પ્રશ્ન પૂછ્યા પાઈ આપેલી હોય તો પાઈ અસમય સંખ્યા છે પરંતુ જો પાઈ નું મૂલ્ય 22/7 આપેલું હોય પાઈ નું મૂલ્ય 22/7 એ સમય સંખ્યા છે 22/7 તમે ભાગાકાર કરશો 4-5 સ્ટેપ પછી ફરી પાછા એક આંકડા આવશે તો તમને યાદ રાખવાનું ખાલી ન્યુમરિકલ તમને 22/7 આપેલા હોય તો એ સમય સંખ્યા છે અને ફક્ત પાઈ આપેલા હોય અસમય સંખ્યા છે આપણે અત્યારે 9મા ધોરણની અંદર આનો અભ્યાસ કરવાનો છે કે બે સંખ્યા હોય એના વચ્ચે સમય સંખ્યા કઈ આવેલી હોય બે સંખ્યા વચ્ચે અસમય સંખ્યા કઈ આવેલી હોય એનું સાત દશાંશ સ્વરૂપ શું હોય અથવા તમને આવા જે સમય અને અસમય સંખ્યા આપેલા એનું સાત રૂપ આપવાનું એના વિશે આપણે અલગ અલગ રીતના દાખલા પર શીખવાડીશું આપણે આપણે બે સમજ્યા છે કે આપણે આવી રીતે આગળ આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે હવે આપણે બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ છે એના વિશેનો અભ્યાસ કરશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શોધે શીખીએ આમ તો આપણે જોઈએ તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા છે કારણ કે હું અહીંયા પ્રાકૃતિક સંખ્યા લખું આ 5 લખ્યા તો 5 ના નીચે હું 1 તો લખું છું કાંઈ નથી સંખ્યા તો 5 ના નીચે 1 છે મતલબ કે p/q સ્વરૂપ છે તો આ એક સમય સંખ્યા છે પરંતુ અહીં મેં પ્રશ્ન લખ્યો કે 1 અને 2 ની વચ્ચે આવેલી સમય સંખ્યા કઈ જેને p/q સ્વરૂપે દર્શાવી શકીએ તમે બધા જાણો છો કે પ્રાકૃતિક સંખ્યા કેટલી છે આપણે 1 થી શરૂ કરીને અનંત સુધી હે ને લાખો કરોડો સંખ્યા તમે લખી શકો પ્રાકૃતિક એવી રીતે તમને 1 ને 2 દેખાય ને આ 1 ને 2 ની વચ્ચે કરોડો અબજો સંખ્યા આપીએ તમે જેટલી ધારો એટલી સંખ્યા લખી શકો તમને દેખાય છે કે એના વચ્ચે કઈ સંખ્યા આવેલી છે હવે આપણે કઈ રીતે શોધવી આ બે સંખ્યા વચ્ચે તમે જેટલી ઈચ્છો એટલી લખી શકો તમને એમ લાગે પણ 1 ને 2 વચ્ચે 1 લાખ સમય સંખ્યા લખવી હોય તો લખી શકશો 1 કરોડ સમય સંખ્યા લખવી હોય તો લખી શકશો અનંત છે મતલબ ટૂંકમાં કહીએ તો અનંત છે કે એ કદી પૂરી નથી થતી તો આપણે 1 ને 2 વચ્ચે કઈ કઈ સંખ્યા આવેલી હોય જોઈએ તો આના વચ્ચેની સંખ્યા શોધવા માટે એક તો સિમ્પલ મેથડ તમને બતાવું તો 1 અને 2 છે તો તમે 1.1 થી કરી 1.1 થી કરી આપણે 1.2 1.3 1.4 1.5 1.6 આવી અનેક સંખ્યાઓ લખી શકો છો જે 1 અને 2 ની વચ્ચે આવેલી છે કારણ કે અહીંયા તમારો ભાગાકાર પૂર્ણ થઈ ગયા આ દશાંશ સ્વરૂપ થઈ ગયો 11/10 થઈ ગયા આ 12/10 થઈ ગયા 13/10 થઈ ગયા 14/10 થઈ ગયા 15/10 થયા 16/10 થયા હવે હું તમને કહું છું લાખો સંખ્યા આવેલી છે બીજી સંખ્યા કઈ હોઈ શકે તમે અહીંયા વધારી નાખો 1.10 કરી નાખો 1.21 કરી નાખો 1.22 કરી નાખો 1.2000 કરી નાખો 1.3000 કરી નાખો આવી અનેક સંખ્યાઓ તમે લખી શકો છો આ મેં તમને એક પદ્ધતિ કીધી કે આ 5 અહીંયા અમે 4 સંખ્યા લખવાની કીધી તો મેં અહીંયા ઘણી બધી સંખ્યાઓ લખી હવે આનાથી તમે જો બીજી રીતે શોધવું હોય તો કઈ રીતે શોધશો તો એના માટે હું તમને પદ્ધતિ બતાવું કે આનો આપણે 1 અને 2 વચ્ચેની સંખ્યા શોધવી હોય તો તમને શું કરવાનું 1 અને 2 આનો બેનો સરવાળો કરીને 2 વડે ભાગી નાખવાનો એક આ પદ્ધતિ છે તો આના આપણે સરવાળો કરશું 1 ને 2 નો સરવાળો કેટલો થાય 3/2 કરી 3/2 કરી તો કેટલા થાય 1/2 થાય ને 1/2 એટલે ક્યાં આવે 1 અને 2 ની વચ્ચે આના વચ્ચે આવેલી સંખ્યા કે જેનો ભાગાકાર પૂર્ણ થઈ જાય એના વચ્ચે આવેલી સમય સંખ્યા કહેવાય હવે આપણે 3/2 પરિણામ મળ્યું તો આપણે બીજી સમય સંખ્યા શોધી આ 3/2 નો એક સાથે સરવાળો કરી અને 2 વડે ભાગી નાખવાનો દાખલા તરીકે અહીંયા 1 આપેલા છે 1 વત્તા જે આપણે પરિણામ મળ્યું 3/2 નો સરવાળો આના સાથે કરી ભાગ્યા 2 કરી નાખવાના હવે આનું સાદું ભાગ તે આવડે
અહીંયા લસાઅ આપણે 2 લેશું તો અને 2 વડે ગુણી નાખવાના તો 2 એક અંક કેટલા થાય 2 થાય તો 2 3 2 3 અને આના સાથે ગુણાકાર થાય 2 એક 2 3 અને છેદમાં આ જે લસાઅ લીધો એનો આના સાથે ગુણાકાર 2 2 4 એટલે અહીંયા તમારો થઈ ગયો 3 ને 2 5 ભાગ્યા 4 5 ભાગ્યા 4 થાય હવે જે રીતે તમે 1 નો આના સાથે સરવાળો કરે એવી રીતે 2 નો આની સાથે સરવાળો કરો 2 વડે ભાગવાના તો આપણે 2 વત્તા 3 દુત્યાંશ ભાગ્યા 2 તો અહીંયા તમે કરશો 2 2 4 વત્તા 3 છેદમાં નો ગુણાકાર 2 2 4 4 ને 3 7 ભાગ્યા 4 તો આ બે ના વચ્ચે સંખ્યા મળી આપણે ત્રણ સમાન હજી તમને શોધવી હોય તો આનો બે નો સરવાળો કરીને 2 વડે ભાગી શકો આનો બે નો સરવાળો કરીને 2 વડે ભાગી શકો વળી જે પરિણામ મળશે એના સાથે સરવાળો કરીને 2 વડે ભાગી શકો એ બધી સંખ્યાઓ એની વચ્ચે આવે હજી આપણે જોઈએ ચલો આ પરિણામ મળી રહી અને આ પરિણામ બે નો સરવાળો કરી તો આનો પરિણામ મળ્યો આપણે 3 દુત્યાંશ ભાગ પ્રથમ અને આ પરિણામ મળ્યો 5 ચતુર્થાંશ હવે આનો બે નો સરવાળો કરીને 2 વડે ભાગી નાખવાનો બે સંખ્યા છે અહીં લસાઅ આપો 4 આવે 4 આવશે તો અને આપણે 2 છેદમાં 2 એટલે 2 વડે ગુણ તો 4 થાય તો ઉપર ગુણ નાખશું 3 2 6 અને ગુણવાની જરૂર નથી 5 અને છેદમાં 2 છે આનો બંનેનો ગુણાકાર થાય 6 ને 5 11 અને 4 2 8 તો 11 ભાગ્યા 8 કરશું તો પણ તમારો જવાબ 1 અને 2 ની વચ્ચે સમય સંખ્યા આવશે તો આવી રીતે આપણે અસંખ્ય સમય સંખ્યાઓ શોધી શકીએ મેં તમને સીધો પોઈન્ટની દ્રષ્ટિએ કીધો તો પણ તમે લખી શકો 2 નો સરવાળો કરીને 2 વડે ભાગાકાર કરીને પણ આપણે સમય સંખ્યા લખી શકાય હજી તમને એક પદ્ધતિ બતાવવાના માટે તમને આ રીતે લખશો આ જવાબ સાચો છે મેં અહીંયા ચાર સંખ્યા લખી આ જવાબ સાચો છે હજી એક પદ્ધતિ બતાવું છું એની અંદર તમે શું કરશો કે જે આના બે વચ્ચે આપણે ચાર સંખ્યા લખી છે બે વચ્ચે ચાર સંખ્યા લખી છે તો આપણે શું કરવાનું ચાર ની અંદર એક ઉમેરજો ચાર ને એક ઉમેરજો શું પાંચ થઈ જશે તો પાંચ વડે અમે ગુણવાના અને પાંચ વડે અમે ગુણવાના પાંચ વડે બંને ગુણી નાખવાના તો પાંચ એક પાંચ થશે અને અહીંયા થશે પાંચ ટુ 10 અને છેદ ની અંદર તમે 5 રાખશો છેદ છેદ ની અંદર આપણે 4 સંખ્યા લખી છે તો 4 મૂકી દો બંને ની અંદર છેદ ની અંદર 4 મૂકી દેશું તો આપણે સોરી 4 ની 5 મૂકી દેવાનું બંને ની જે જેટલી સંખ્યા શોધી હોય 4 સંખ્યા શોધી હોય તેના એક વધારે હવે તમે આના વચ્ચે 5 ભાગ્યા 5 ને 10 ભાગ્યા 5 એના વચ્ચેની તમે સંખ્યાઓ લઈ લો તો અહીંયા થશે 6 ભાગ્યા 5 7 ભાગ્યા 5 8 ભાગ્યા 5 9 ભાગ્યા 5 10 ભાગ્યા 5 આપેલા 5 ભાગ્યા 5 આપેલા એના વચ્ચેની ચાર સંખ્યા થી આપણે ચાર સંખ્યા લખી તો આ બધી સંખ્યા એમના વચ્ચે આવે આવી રીતે તમે દરેક વખતે એનો સ્ટેપ નો સરવાળો કરતા જાઓ તો અસંખ્ય લાખો સંખ્યાઓ મળે તો આ રીતે તમે કોઈ પણ લખી શકો આ એનો જવાબ છે આ એનો જવાબ છે અને આ પણ એનો જવાબ છે એના વચ્ચેની સમય સંખ્યા લખવા માટે બરાબર હવે એક બીજું ઉદાહરણ તમને સમજાવું એવો જ આપણે હવે અહીંયા તમને 3 પંચમાંશ અને 7 અષ્ટમાંશ આપેલા છે બંનેના છેદ અલગ અલગ છે એમના વચ્ચેની સમય સંખ્યા લખવાની છે તો આપણે શું કરવાનું આવી રીતનું સંખ્યા આપેલી વચ્ચે લખવી હોય સમજણ ન પડતી હોય તો બે નો તમે લસાઅ લઈ લેવાનો અને આપણે લસાઅ લેશું તો અહીંયા લસાઅ 5 ને 8 છે તો લસાઅ 5 ને 8 નો 40 આવે તો 5 ને કેટલા વડે ગુણી તો 40 થાય 5 ને 8 વડે 8 ને કેટલા વડે 40 આવશે 5 વડે તો આ સંખ્યા વડે તમે અંશને ગુણી દો તો 8 તેરી કેટલા થશે 24 નીચે 8 5 40 અને આને ગુણી દેશો 7 5 35 નીચે 8 5 40 હવે બંનેના છેદ સરખા થઈ ગયા હવે 24 અને 35 વચ્ચે તમને સંખ્યા લખવાનું કીધું એટલે ચાર સંખ્યા લખવી છે 24 ને 35 વચ્ચે તો આપણે લખી શકીએ ચાર સંખ્યા 1 25 ભાગ્યા 40 26 ભાગ્યા 40 27 ભાગ્યા 40 28 ભાગ્યા 40 આમ 35 સુધી તમે લખી શકો 35 થી ઉપર જાવ એટલે આ સંખ્યા તો મોટું સ્વરૂપ થઈ જાય હજી તમને સંખ્યા વધારવી હોય હું તમને કહું છું લાખો સંખ્યા વચ્ચે હોય દાખલા તરીકે હજી વધારે તમે અહીંયા લખી શકો 25.1 અહીંયા 0.1 કરો નાખો નીચે એક 0 વધારે નાખો અહીંયા તમે 25.2 કરો નીચે એક 0 વધારે નાખો નીચે 0 વધારે નીચે તમે અસંખ્ય સંખ્યા લખી શકો દાખલા તરીકે હું અહીંયા લખું આ સંખ્યાના આધારે કે 25.2345 નીચે કેટલા લખ્યા હતા આપણે 40 તો લખ્યા હતા હવે પોઈન્ટ પાછળ કેટલા આંકડા વધારે ચાર આંકડા વધારે ને તો અહીંયા તમે 4 0 વધારી દેવાના હવે આ પોઈન્ટ દૂર કરી નાખો તો તમારું શું થઈ ગયું આ સંખ્યા આ સમય સંખ્યા સ્થિતિ આવી રીતે તમે અસંખ્ય લાખો કરોડો સંખ્યાઓ આપણે દરેક સંખ્યાની વચ્ચે લખી શકીએ તો તમે હું મેં કીધું એ તમે સમજ્યા હશો
બે સંખ્યાની વચ્ચેની સંખ્યા લખવાની આપણે આના કરતાં મોટું સ્વરૂપ હોય અને આના કરતાં નાનું સ્વરૂપ હોય તમે છેદના લસાઅ લઈને પણ કરી શકો બે નો સરવાળો કરીને ભાગ્યા 2 કરીને પણ કરી શકો અને તમે કોઈ ડેસિમલ રીતે અહીંયા કોઈ પાંચ સંખ્યા ઉમેર નીચે 0 ઉમેરીને પણ કરી શકો તો આપણે સ્વાધ્યાય પોથીની અંદર પણ સાથે આવા દાખલા જોશું તમે આ સમજ્યા હશો બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે બે સંખ્યાઓની સમય સંખ્યા જોઈ હવે તમને મેં શીખવાડ્યું કે સમય સંખ્યા હોય ને એના આપણે દશાંશ અભિવ્યક્તિના આધારે આપણે નક્કી કરી શકીએ કે શાંત છે કે અનંત આવૃત છે તો શાંત અને દશાંશ અનંત આવૃત અભિવ્યક્તિ કોને કહેવાય આપણે ઉદાહરણ દ્વારા સમજીએ એ કીધું દશાંશ અભિવ્યક્તિ મેળવો અને દશાંશ અભિવ્યક્તિ મેળવી કેવી છે શાંત છે કે અનંત છે તો અહીંયા પ્રથમ પ્રશ્ન મેં લીધો છે ને 7 ભાગ્યા 8 તો આપણે 7 ને 8 વડે ભાગાકાર કરવાનો છે 7 ને 8 વડે ભાગાકાર કરશું તો જો તમે 7 નો 8 થી ભાગ ચાલશે નહીં ચાલે તો આપણે પહેલા અહીંયા પોઈન્ટ કરીને 0 મૂકશો એટલે 0 પોઈન્ટ મૂકી દેવાનો હવે 7 8 56 થશે 8 8 64 થશે બરાબર 8 8 64 થશે એટલે અહીં શેષ કેટલી બચી 6 70 માં 64 બાદ કરશો હવે આપણે 0 0 એડ કરતા જઈએ અહીંયા 0 દર્શાવીને સીધા અહીંયા લખો તો ચાલે સમજવા માટે છે હવે 8 7 કેટલા થશે 56 તો અહીં શેષ કેટલી બચી 4 ફરી આપણે એક 0 અહીંયા લેશું અહીંયા 0 દર્શાવો તો ભલે ના દર્શાવો તો ભલે પોઈન્ટ અહીંયા આવી ગયો છે હવે 8 5 40 હવે વિદ્યાર્થી મિત્રો તમે જો અહીં શેષ કેટલી બચી 0 જો તમારી શેષ 0 આવી હતી એનો મતલબ એમ છે કે તમારો ભાગાકાર પૂર્ણ થઈ ગયો તો આપણો ભાગાકાર પૂર્ણ થઈ ગયો અહીંયા 7 ભાગ્યા 8 એનું ભાગફળ કેટલું મળ્યું 0.875 અહીંયા આપણો ભાગાકાર પૂર્ણ થઈ ગયો હવે આગળ કાંઈ સંખ્યા નથી આપણે 0 લખવા લખી શકીએ તો આવી જે અભિવ્યક્તિ હોય જેનો ભાગાકાર પૂર્ણ થઈ ગયો હોય એને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય શું કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ શાંત દશાંશ અભિવ્યક્તિ છે જેનો ભાગાકાર પૂર્ણ થઈ જાય એ શાંત દશાંશ અભિવ્યક્તિ છે આવી જે સંખ્યા હોય એને સમય સંખ્યા કહેવાય એ સમય સંખ્યા હોય આ સમય સંખ્યા છે જે શાંત દશાંશ અભિવ્યક્તિ હોય સમય સંખ્યા હોય હવે આપણે 10 ભાગ્યા 3 કરી અહીંયા આપણે 10 ને 3 વડે ભાગાકાર કરશું તો 3 તેરી 9 અહીંયા પછી 1 શેષ બરાબર હવે અહીંયા સંખ્યા નથી આપણે 0 0 ઉતારતા જશું ઉપર પોઈન્ટ મૂકી દેશું 3 તેરી 9 1 0 0 મૂકતા જશું 3 તેરી 9 1 0 3 તેરી 9 1 વળી 0 લેશું 3 તેરી 9 વિદ્યાર્થી મિત્રો આ ભાગાકાર ક્યારે પૂર્ણ થવાનો છે આપણે સતત ભાગાકાર કરતા જશો તમે સતત તમારી એક શેષ બચશે પડી તો તમારો ભાગાકાર પૂર્ણ થતો નથી તો આપણે અહીંયા શું દર્શાવશું કે આ 10 ભાગ્યા 3 છે એનો આપણે પરિણામ મળ્યો 3.33333 તમે જેટલી વખત લખવા એટલી વખત પાછળ ડોટ 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 કરી નાખવાનું ડોટ 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 કરી નાખવાનો મતલબ શું છે કે આ અનંત સુધી વિસ્તરેલું છે કઈ સંખ્યા તો એ નહીં 3 જ આવશે કે સંખ્યા બદલશે નહીં અહીં તમને એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જો તમારી કોઈ પાછળ સંખ્યા એ જ રિપીટ થતી હોય માન લો અહીંયા 33 ની જગ્યાએ અહીંયા પહેલા 3 ની જગ્યાએ અહીંયા 34 હોય તો પછી તમારે 3.34434434 અનંત સુધી આવેલા હોય તો પણ એ શું કહેવાય અનંત આવૃત કહેવાય તો આવી જે સંખ્યા હોય અને શોર્ટમાં દર્શાવી હોય તો આપણે આ રીતે દર્શાવશું 3.5ની સંખ્યા એ જ્યાં તે રિપીટ થતી હોય એ જ સંખ્યા રિપીટ થાય તો 3/12 તરીકે દર્શાવશું 3.312 તરીકે દર્શાવવાનું જેના ઉપર 12 આવી ગયો એ સમય સંખ્યા કહેવાય અને શું કહેશું આપણે અહીંયા જેમ આપણે કીધું શાંત દશાંશ અભિવ્યક્તિ છે એમાં અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ આ પણ સમય સંખ્યા જ છે મતલબ કોઈ પાછળ એક સંખ્યા રિપીટ થયેલી અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે જેના ઉપર આપણે 12 મૂકી દીધી જે સંખ્યા રિપીટ થતી હોય માન લો કે 3 4 34 34 રિપીટ થતો તો આપણે 34 ઉપર 12 મૂકો 3 સંખ્યા પછી ફરી એની સંખ્યા રિપીટ થતી હોય 3 સંખ્યા ઉપર 12 મૂકો આના વિશે થી આપણે આગળ વિસ્તૃત અભ્યાસ કરશું બરાબર ત્યાર પછી મેં અહીંયા દર્શાવ્યા વર્ગમૂળ 3 છે કે વર્ગમૂળ 5 છે કે વર્ગમૂળ 6 તમે કેલ્ક્યુલેટર ની અંદર કે તમે આની કિંમત જોજો કોઈ પાછળ ને સંખ્યા સતત બદલતી રહેશે મેં અહીંયા એક ઉદાહરણ લખી છે જો આની કિંમત લખી છે કે આ 0.126790087676
એને સંખ્યા આપણે રિપીટ ન થતી અહીંયા માન લો ખાલી અહીંયા મે દર્શાવી દીધા 9 તમે આમ જોઈ શકો છો કે આ ડોટ 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 એ બધે પોઈન્ટ પાછે સંખ્યા સતત બદલાતી રહે છે તો આવી પોઈન્ટ પાછે જો સંખ્યા સતત બદલાતી રહેતી હોય ને તો આવી જે સંખ્યા હોય એને શું કહેવાય અનંત અને અનાવૃત કહેવાય અનંત અને અનાવૃત અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય આવી જે સંખ્યા હોય એને અસમય સંખ્યા કહેવાય અસમય સંખ્યા તો મેં અહીંયા તમને ત્રણ ઉદાહરણ બતાવ્યું પાઈ ની કિંમત અહીંયા અસમય સંખ્યા તરીકે થાય જો પાઈ ની કિંમત 22 હોય તો એ સમય સંખ્યા તરીકેની ગણતરી થાય અહીંયા મેં તમને ત્રણ ઉદાહરણ બતાવ્યું 7/8 તો આપણે અહીંયા ભાગાકાર પૂર્ણ થઈ ગયો ભાગાકાર પૂર્ણ થઈ ગયો શેષ 0 આવી ગયો એને શું કહેવાય સાત દશાંશ અભિવ્યક્તિ કહેવાય સાત દશાંશ અભિવ્યક્તિ સમય સંખ્યા છે ત્યાર પછી આપણે જોઈએ 10/3 ભાગાકાર કર્યો તો અહીં ભાગાકાર પૂર્ણ નથી તો એની સંખ્યા રિપીટ થયા રાખી દીધી આપણે જવાબ આપો 3.33 અને 17 તમારે શેષ એક એક અને બચતી હતી તો આપણો ભાગાકાર પૂર્ણ નતો થતો તો 3.33 હતા 3.312 તરીકે દર્શાવે આપણે તો આવી જે સંખ્યા હોય કે જેનો ભાગાકાર પૂર્ણ ન થતો હોય એક સંખ્યા રિપીટ થતી હોય એને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય અને એ સમય સંખ્યા છે બરાબર પછી જે વર્ગમૂળ 3 વર્ગમૂળ 6 વર્ગમૂળ જેનો ભાગાકાર કરતા તમને કોઈ પાછળ સતત સંખ્યા બદલાતી રહેતી હોય એની સંખ્યા રિપીટ ન થતી હોય અને તમારો ભાગાકાર કદી પૂર્ણ ન થતો હોય એવી જે સંખ્યા હોય એને અનંત અને અનંત અને અનાવૃત અભિવ્યક્તિ કહેવાય અને અસમય સંખ્યા હોય તો આવી જે અલગ અલગ સંખ્યાઓના ભાગાકાર કરી અને આપણે નક્કી કરવાનું છે કઈ સંખ્યા દશાંશ સાત દશાંશ સ્વરૂપ છે કઈ અનંત આવૃત છે કઈ અનંત અનાવૃત છે એના વિશે આપણે પ્રેક્ટિસ કરશું બરાબર હવે આપણે આગળ એવું શીખશું કે આ જે તમને સંખ્યા આપેલી છે એનો તમને પરિણામ આપી જ ન હોય એના માટે p / q સ્વરૂપમાં કેવી રીતે મેળવવાનું એના વિશે આપણે અભ્યાસ કરશું